जय श्री कृष्ण। मारी यूट्यूब चैनल में आपनु हार्दिक स्वागत छे। आजे आपणे श्री ठाकुर जी ने भोग तरी शकाय तेवी बे अनसकड़ीनी सामग्री रींगणनी पूरी अने रींगणनुं रायतुं सिद्ध करीशुं। चतुर्मासना चार महीना श्री प्रभु ने रींगण भोग धरवामां नथी आवता, तो चतुर्मास शुरू थाय तेना आगला दिवसे एटले के अषाढ़ सुद दशमना दिवसे श्री ठाकुर जी ने विविध प्रकारनी रींगणमांथी बनावेली सामग्री भोग धरवामां आवे छे। तो वीडियो ने स्कीप कर्या विना एंड सुधी अवश्य जोजो। रेसिपी की शुरुआत करिए। रींगणनी पूरी और रींगणनुं रायतुं बनावा माटे मैं 200 ग्राम फ्रेश रींगण ने जलथी खासा करीने लीधा छे। तमे आ रीतना मीडियम लांबा अथवा तो जे मोटा भट्टा आवे छे तेवा कोईपण प्रकारना रींगण लई शको छो। हवे रींगणना उपरना भागमां जे डीटा होय तेने चप्पा वडे काढी अने छोलीने मध्यम साइजना टूंकमां समारी लईशुं। रींगण अंदरथी आवा सफेद होवा जोईए, तेमां कीड़ा के सड़ो होय तो तेवा रींगण सामग्री करवाना उपयोगमां न लेवा। तेने आ रीते जल भरेला पात्रमां समारवा जेथी ते बिलकुल श्याम न पड़े। आ रीते बधा ज रींगणने वारफरती छोली अने समारी लेवाना छे। हवे तेने आपणे प्रेशर कूकरमां बाफी लईशुं। हवे समारेला रींगणने एक प्रेशर कूकरमां लई तेमां रींगण डूबे तेटलुं जल करी कूकरनुं ढाँकण बंध करी तेने त्रण विसल थाय त्यां सुधी मीडियम फ्लेम पर बाफी लईशुं। प्रेशर कूकरनी जग्याए तमे तपेलीमां पण बाफी शको छो, परंतु तेमां समय थोड़ो वधु लागशे। त्रण विसल थाय अने कूकर थोड़ू ठंडू पड़े एटले ढाँकण खोली अने बाफेला रींगणने एक काणावाळा बाउलमां काढी लईशुं, जेथी तेमांथी बधुं ज वधारानुं जल नीतरी जाय। आ सिवाय पण आपणे अनसकड़ीमां रींगणना गुंजा, मोहनथाळ, कचोरी अने बीजी घणी बधी सामग्री सिद्ध करी शकीए छीए। બાફેલા રીંગણને 2-3 મિનિટ માટે રૂમ ટેમ્પરેચર પર ઠંડા થવા દઈશું। હવે રીંગણની પૂરી બનાવવા માટે આપણે લોટની કણક તૈયાર કરીશું। તેના માટે આ રીતનું એક પોળું વાસણ લઈ તેમાં બાફેલા રીંગણમાંથી અડધા રીંગણ લઈ તેને પોટેટો મેશરની મદદથી મેશ કરી લઈશું। બાકીના અડધા રીંગણ આપણે રાયતું બનાવવા માટે ઉપયોગમાં લઈશું। આ રીતે મેશ થાય એટલે તેમાં બધા મસાલા કરીએ। મસાલામાં 1/2 ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણાજીરું પાવડર, 5 ચમચી જેટલી હિંગ અને 1 ટેબલસ્પૂન એટલે કે 1/2 લીંબુનો રસ કરી તેને સરખી રીતે મિક્સ કરી લઈશું। દરેક ઇન્ગ્રીડિયન્ટ્સના નામ મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ્યા છે। આ અનસકડી ફીકાની સામગ્રી છે એટલે લોટ બાંધતી વખતે તેમાં નમકનો ઉપયોગ ન કરવો। જો તમે સકડીમાં આ સામગ્રી કરતા હો તો તમે અંદર નમક પધરાવી શકો છો। તૈયાર કરેલા મિશ્રણમાં 1 કપ એટલે કે 100-125 ગ્રામ જેટલો ચાળેલો મેંદો કરીશું અને તેમાં 1 ટેબલસ્પૂન ઘીનું મોણ કરી લોટને સરખી રીતે મોઈ લઈશું। જરૂર જણાય તો લોટ બાંધતી વખતે તેમાં થોડું જલ કરી શકાય છે, પરંતુ આપણે રીંગણને બાફીને મેશ કરીને લીધા છે એટલે તેના લીધે લોટ સરસ બંધાઈ જશે। આપણે જેમ રેગ્યુલર ઘઉંના લોટની પૂરી બનાવીએ છીએ તેવો જ મીડિયમ સોફ્ટ લોટ તૈયાર કરવો, એટલે કે ભાખરી કરતા નરમ અને રોટલી કરતાં થોડો કઠણ લોટ તૈયાર કરવો। આ રીતે લોટ બાંધ્યા પછી તેના ઉપર આપણે 5 ચમચી જેટલું ઘી કરી લોટને સરખી રીતે કેળવી લઈશું। બેંગન દશમી પર શ્રી પ્રભુને ભોગ ધરી શકાય તેવા સંભાર્યા બેંગન, બેંગનના ભુજેના, બેંગનના ભાત અને બેંગનની કઢીની રેસીપી મેં ચેનલ પર પોસ્ટ કરી છે, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે। ઢાંકણ ઢાંકીને લોટને 5 મિનિટ માટે રેસ્ટ આપીશું। હવે રાયતું બનાવવા માટે આપણે બાફેલા રીંગણ અડધા રાખ્યા હતા તેને એક બાઉલમાં ચપ્પા વડે નાના ટૂંકમાં સમારી લઈશું। બહુ મોટા ટૂંક હશે તો રાયતું એટલું સારું નહીં બને। તેમાં 1 કપ ફ્રેશ અને આ રીતનું ઘટ્ટ જલ નિતારેલું દહીં કરીશું। દહીં વધારે પડતું ખાટું ન લેવું। તેમાં 1 ચમચી રાઈના કુરિયા કરીશું, જે આપણે અથાણાનો મસાલો બનાવતી વખતે ઉપયોગમાં લેતા હોઈએ છીએ। તેની જગ્યાએ તમે રાઈને ખલમાં વાટીને પણ લઈ શકો છો। હવે રાઈના કુરિયાને 1-2 મિનિટ માટે દહીંની સાથે ફેંટી લઈશું। આ રીતનું ડેરી જેવું સરસ ઘાટું દહીં ઘરે કેવી રીતે જમાવવું તેની રીત મેં ચેનલ પર પોસ્ટ કરી છે, જેની લિંક મેં ઉપર આઈ બટન પર આપી છે। દહીંને સરસ ફેંટી લીધું છે। વઘાર કરવા માટે એક તડકા પેનમાં 1 ટેબલસ્પૂન ઘી લઈ તેને ધીમી આંચે ગરમ કરીશું। ઘી થોડું ગરમ થાય એટલે તેમાં 5 ચમચી જેટલી હિંગ કરી અને આ રીતે વઘાર તૈયાર થાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી તેને રીંગણના રાયતામાં પધરાવીશું। જે સમય શ્રી પ્રભુને રાયતું ભોગ ધરવાનું હોય તેના થોડા સમય પહેલાં જ સિદ્ધ કરવું,
જેથી તે પાતળું ન પડી જાય। આ સિવાય પણ બીજા ઘણા બધા પ્રકારના રાયતાની રેસીપી મેં ચેનલ પર પોસ્ટ કરી છે, જેના પ્લેલિસ્ટની લિંક મેં ઉપર આઈ બટન પર આપી છે। વઘાર મિક્સ કર્યા બાદ તેમાં અડધી ચમચી અધકચરું વાટેલું શેકેલું જીરું અને 5 ચમચી જેટલું સિંધવ નમક કરી તેને મિક્સ કરી લઈશું। અનસખડીની સામગ્રી છે એટલે નમકમાં સિંધવનો જ ઉપયોગ કરવો અને ગળપણ માટે 1/2 ચમચી ખાંડ કરી તેને પણ મિક્સ કરી લઈશું। તો શ્રી પ્રભુને ભોગ ધરી શકાય તેવી અનસખડીની સામગ્રી રીંગણનું રાયતું બનીને તૈયાર છે। રીંગણના રાયતાને કટોરામાં પધરાવીશું અને ઉપરથી થોડું શેકેલું જીરું પધરાવી અને સજાવટ કરીશું। શ્રી પ્રભુને ભોગ ધરવા માટે તમે કોઈ પણ પ્રકારની સામગ્રી સિદ્ધ કરો ત્યારે તેના ઉપર સજાવટ અવશ્ય કરવી। પૂરી બનાવવા માટે આપણે જે લોટ તૈયાર કર્યો હતો તે 5 મિનિટ બાદ સરસ સેટ થઈ ગયો છે। તેને વધુ સમય માટે રેસ્ટ ન આપવો, નહીંતર લોટ નરમ પડી જશે। હવે જે સાઇઝની પૂરી બનાવી હોય તે પ્રમાણેના લુવા તૈયાર કરીશું। અત્યારે આપણે મીડિયમ સાઇઝના લુવા બનાવી રહ્યા છીએ, એટલે આટલા લોટમાંથી આપણે 12 નંગ જેટલી પૂરી બનાવી શકીએ છીએ। પૂરીને તળવા માટે કડાઈમાં ઘી ગરમ કરવા માટે પણ મૂક્યું છે। પૂરીને વણવા માટે આદની ઉપર થોડું ઘી લગાવી લુવાને મૂકી તેમાંથી મધ્યમ જાડી સાઇઝની પૂરી વણી લઈશું। પૂરી વધારે પડતી પાતળી ન વણવી, નહીંતર તે લાલ થઈ જશે અને ફૂલશે પણ નહીં। આ સિવાય પણ શ્રી ઠાકોરજીને ભોગ ધરી શકાય તેવી કાચા કેળાની પૂરી, અળવીની પૂરી અને આમરસની પૂરીની રેસીપી મેં ચેનલ પર પોસ્ટ કરી છે, જેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે। આ રીતે વારાફરતી આપણે બધા જ લુવામાંથી પૂરી વણીને તૈયાર કરીશું। ત્યાં સુધી આપણે કઢાઈમાં જે ઘી ગરમ કરવા માટે મૂક્યું છે તે પણ ગરમ થઈ જશે। આ રીંગણની પૂરીને તળતી વખતે ગેસની ફ્લેમ અને ઘીનું ટેમ્પરેચર બંને મીડિયમ હોવું જોઈએ। પૂરીની ઉપર આ રીતે ઝારો અડાડવો જેથી તે સરસ ફૂલશે। નીચેની બાજુથી તે થોડી ગોલ્ડન રંગની થાય એટલે તેને ફેરવી અને બીજી બાજુ તળીશું। આ રીતે એક પૂરીને તળાતા આશરે 1 મિનિટ જેટલો સમય લાગે છે। અનસખડી ફીકાની સામગ્રીમાં પ્રાચીન રીત મુજબ ઘીનો જ ઉપયોગ કરવામાં આવે છે, પણ જો તમારા ગુરુઘરમાં સિંગ તેલ કે સનફ્લાવર તેલની આજ્ઞા આપતા હોય તો તેનો પણ ઉપયોગ કરી શકો છો। આ રીતે આપણે વારાફરતી બધી જ પૂરીને તળી લઈશું। અનસખડી ફીકાની સામગ્રી, જીરાપૂરી અને ચણાના ફળફળિયાની રીત મેં ચેનલ પર પોસ્ટ કરી છે, જેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે। આ બંને સામગ્રીની રીત રસેશ્વરનો રસ્થાળ નામના સામગ્રીના પુસ્તકમાં આપી છે। તો પણ તમે તમારા ગુરુઘરની જે રીત હોય અને જે પ્રમાણે તમને આજ્ઞા મળી હોય તે પ્રમાણે સિદ્ધ કરી શ્રી પ્રભુને ભોગ ધરી શકો છો। તો તૈયાર છે રીંગણની પૂરી। હવે શ્રી ઠાકોરજીને ભોગ ધરવા માટે જે અલગ થાળી રાખી હોય તેમાં તૈયાર કરેલી રીંગણની પૂરી પધરાવીશું અને તેની સાથે કટોરામાં રીંગણનું રાયતું ધરી તેમાં 1 ચમચી ધરીશું। પૂરી ગરમ હોય ત્યારે જ તેના ઉપર થોડું સિંધવ નમક પધરાવીશું। અનસખડી ફીકાની સામગ્રીમાં આ રીતે ઉપર સિંધવ નમક કરી શકાય છે। તો આ બેંગન દશમીના દિવસે તમને અનુકૂળતા હોય તો આ સામગ્રી ઘરે અવશ્ય સિદ્ધ કરી શ્રી પ્રભુને ભોગ ધરજો। આપને જો આ બંને સામગ્રીની રીત પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો, અને ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। સામગ્રીની રીત સમજાવવામાં કે પ્રસ્તુત કરવામાં મારાથી કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય તો મને ક્ષમા કરજો। ફરી મળીશું એક નવી રેસીપી સાથે। ધન્યવાદ।